ધોરણ 12 સાયન્સ અંગ્રેજી પેપર જે 16 માર્ચ 2020 ના રોજ લેવાયું એમનું પાર્ટ એ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સમજૂતી સાથે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, જેમાં ફર્સ્ટ ઓપ્શન હતો વર્લ્ડ ઇઝ ફેમસ ઇન ધ વર્લ્ડ ફોર, એમાં સ્પેશિયલી આવશે સી, એમની કાર્ટૂન સિરીઝ નેચર ફિલ્મ એન્ડ ફીચર ફિલ્મ માટે એ ફેમસ હતો. જ્યારે સેકન્ડ છે એમાં હાફ વર્ડ આપેલું છે એટલે અડધો એવું થશે, તો અડધો ભાગનું થશે સેકન્ડમાં આવશે ડી હેમિસ્ફાયર. થર્ડમાં આવશે ઓરેટરી, નેતા પાસે ભાષણબાજીનું કૌશલ્ય હોવું જોઈએ. ફોર્થ છે એમાં આવશે શું આત્મસાત કરવું જોઈએ, તો કે સારી હેબિટ. ફિફ્થ છે એમનો મતલબ થશે સ્પષ્ટ રીતે, તો એમનો નિયરેસ્ટ થશે બી, ક્લિયરલી સ્પષ્ટ રીતે. જ્યારે સિક્સ્થ છે સોલેસ, એમનો મતલબ થશે આશ્વાસન આપવું, દિલાસો આપવો, એમનો નિયરેસ્ટ થશે એ, કમ્ફર્ટ. જ્યારે સેવન્થ છે ફોરબિડન, એમનો મતલબ થશે પ્રતિબંધિત, તો એમનો નિયરેસ્ટ થશે સી, પ્રોહિબિટેડ. એટ છે જે ફંક્શન ઇન્ડિકેટ કરવાના છે, એમાં સેન્ટેન્સ એવું કહેવા માગે શિલ્પાની અજ્ઞાનતા બતાવે છે, તો અજ્ઞાનતા માટે ડી આવશે સોવિંગ ઇગ્નોરન્સ. જ્યારે નાઇન્થ છે ચોક્કસતા બતાવે છે, ખાતરી બતાવે છે, એક્ઝેક્ટલી ચોક્કસતા, અસ્યોરન્સ આવશે, નાઇન્થમાં આવશે એ. જ્યારે ટેન્થ છે એમાં સૂચના આપેલી છે કે હવે આમને ને આમ કરો, તો ઇન્સ્ટ્રક્શન આવશે ઓપ્શન દસમામાં એ. ત્યારબાદ ઇલેવન્થ છે એમાં પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબ કરવાનું છે, તો વી ટુ હોવું જરૂરી છે, એટલે ઇલેવન્થમાં આવશે બી, ટ્રુથ, એ સૈનિકો માટે જે ગિફ્ટ ખરીદતી. ટ્વેલ્થ છે એમાં કોન્ટ્રાસ્ટ ઇન્ડિકેટ કરવાનો છે, તો કોન્ટ્રાસ્ટની કી છે એ, બટથી. જ્યારે તેરમું છે એમાં પર્પઝ ઇન્ડિકેટ કરવાનું છે, અને આપને ખ્યાલ હોવો જોઈએ કે વિથ વી ટુ સાથે આઈએનજી વાળું રૂપ આવે એટલે આન્સર આવશે એ, ગેટિંગથી. જ્યારે 14મું છે ત્યાં અહીંયા થોડી મિસ્ટેક, અહીંયા સપોઝિશન લખેલ હોવું જોઈતું હતું, પણ અહીંયા એઝિફની કી છે, સપોઝિશનની છે. અહીંયા પ્રેમલનું સર્વનામ હી મૂકી અને ફરજિયાત વર મૂકવું જોઈએ, એટલે 14મામાં આવશે ડી, હી વર એ આર રહેમાન. જ્યારે 15મું છે એમાં રિપોર્ટિંગ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ હોવું જોઈએ, તો અહીંયા આરવી સેડ ભૂતકાળ હોવાને કારણે એમના પછીનું સેન્ટેન્સ એ પાસ્ટમાં હોવું જોઈએ, તો ધ પેશન્ટ કુડ વાળું વાક્ય છે બધામાં સુટેબલ વધારે રહેશે, એટલે 15મામાં આવશે શી. 16મું છે એમાં એક્સપ્રેસ પર્પઝ, હેતુ દર્શાવવાનો છે, અને હેતુની કી વાળું 2+V1 વાળું અહીંયા ડી સુટેબલ આવશે. જ્યારે 17મું છે એમાં એક સલાહ આપવાની છે, સલાહ માટે શુડ અહીંયા આપેલું છે, પણ યોગ્ય સલાહ ઉપરનો પ્રશ્ન છે એને ધ્યાન લેતા 17મામાં એ આવશે. જ્યારે 18મું છે એ 18મામાં શોવિંગ ચોઈસ, તો શોવિંગ ચોઈસ માટે સુટેબલ ઓપ્શન વુડ પ્લસ લાઈક, વુડ સાથે લવ, વુડ રધર, આવા સેન્ટેન્સ હોવા જોઈએ, તો અહીંયા બી આવશે આઈ વુડ લવ ટુ સ્ટડી સાયન્સ. 19મું છે એમાં ઓપિનિયન દર્શાવવાનો છે, અને અહીંયા જે ક્વેશ્ચન પૂછેલો છે એ પ્રમાણે સુટેબલ આવશે એ જ ટેન્સમાં એ, 19મામાં આવશે એ. જ્યારે 20 થી 22 ત્રણ બ્લેન્ક છે, જે આપણે ફિફ્થ યુનિટ એન્ટ છે એમાંથી એક પેસેજ મૂકેલો છે નાનકડો પેરેગ્રાફ, અને 20મામાં એ પ્રમાણે એને કન્સિડર કરતા જોઈએ, પોઈન્ટ પ્લેસની વાત કરીએ એટલે આવશે 20મામાં સી, વેર. 21મામાં અહીંયા ધેટ આવશે એઝ અ કન્સ્ટ્રક્શનના યુઝમાં. જ્યારે 22મું છે ત્યાં આવશે ઓવર પ્રિપોઝિશનના રૂપમાં. 23 થી 25 છે એ કરેક્ટ અરેન્જમેન્ટ કરવાના છે, અને યોગ્ય સોલ્યુશન મુજબ 23મામાં આવશે બી, 24મામાં આવશે એ, અને 25મામાં આવશે સી. જ્યારે 26મું છે એમાં અહીંયાથી ફ્રેમ ક્વેશ્ચન છે, એમાં એડ મિડનાઇટ એ સમય ઇન્ડિકેટ કરતું હોવાને કારણે આપણે વેનથી પ્રશ્ન બનાવીશું, એટલે 26મામાં આન્સર આવશે સી, 27મામાં આવશે એ, 28મામાં આવશે એ, 29મામાં આવશે ડી ડબલ કમ્પેરિઝન, અને 30મામાં આવશે સી.
31 માં આવશે બી એટલા માટે કે ઇફ સાથે સિમ્પલ પ્રેઝન્ટ અને એમને સિવાયનું સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચરની જે કપલ ઓકેન્સની રચના છે એ પ્રમાણે આવશે જ્યારે 32 માં એક્સપ્રેશન ઓફ ટાઈમ એઝ સૂન એઝ નો સોનેટ અને હાર્ડલી એડવાળી રચના છે એનું સ્યુટેબલ આવશે ડી આમાં આપણને પ્રોનાઉન પ્લસ વર્ડ બંનેની રચના જોવી જરૂરી હતી 33મું છે આ સેન્ટેન્સ એ ફર્સ્ટ યુનિટ કેન યુ ઇન્સ્ટોલ ઇન લવનું છે એટલે જવાબ આવશે એ 34મું સેન્ટેન્સ છે જે એડજસ્ટમેન્ટ યુનિટનું છે અને આ વાત નાની કરે છે એટલે નાના નાનીના યુનિટમાંથી 34મામાં આવશે સી 35મું જે છે એમાં સ્ટ્રાઇક અગેન ઓવર એ યુનિટનું છે એટલે 35મામાં આવશે ડી જ્યારે 36મું છે એ ફોર યુથ કૃષ્ણમૂર્તિના યુનિટમાંથી છે એટલે 36મામાં આવશે એ જ્યારે 37મું છે એ કરેક્ટ આન્સરમાં વોટ ઇઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ તો તમે લાસ્ટ યુનિટમાં જોઈ શકો છો કે ઇટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એ કન્સિડરેશન જોતા 37મામાં આવશે સી જ્યારે 38મામાં આવશે સજનર એમના નાના બાળક સાથે શા માટે ભાગી ગઈ હતી કેમકે જે ડ્યુમોન્ટ હતો એ આનાકાની કરતો હતો એટલે એનો આન્સર કરેક્ટ 38મામાં આવશે બી 39મામાં આવશે એ કેમકે મિસ્ટર રાઈટ સાથે એમનો સન એલ્બર્ટ એ રમતો હતો ચેસ જ્યારે 40મું છે એ એટલા માટે હ્યુમન બિઈંગને સિમિલર છે એનું રીઝન સીમાં દર્શાવેલું છે જ્યારે સ્ટાન્જા છે એમાં 41મું છે એમાં અહીંયા વેર હોવું જોઈતું હતું પણ અહીંયા વેન આપેલું છે પ્લેસની વાત કરીએ તો એન એઝ એન નો આવશે ડેફિનેટલી સી જ આવશે બટ વેનની કન્સિડરિંગ કરીએ તો કેટલાક કેન્ડિડેટના વિઝન પ્રમાણે મોર્નિંગ સ્કાય હોય છે બટ એઝ માય વિઝન મેં અહીંયા સી કરેલું છે આઈ થિંક અહીંયા વેર હોવું જોઈતું હતું 42મું છે એમાં આન્સર આવશે બી હિમાલયસ પીક જ્યારે 43મું છે એમાં એમનું નેચર બતાવવાની વાત કરી કે કેવી છે એમનું તો કામ એન્ડ સીવીન આવશે 43મામાં સી જ્યારે 44મું છે એમાં માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયરનો નિયર જે મિનિંગ સેન્ટેન્સનો થશે એ 44મામાં આવશે એ કરેક્ટ રહેશે જ્યારે 45 એમાં કરેક્ટ રહેશે ડી 46 છે એમાં ઉપરનો જે પેરેગ્રાફ રીડ કરી પેસેજ કન્સાઇડિંગ કરી અને 46માં એઝ માય રીઝન આવે છે બી કરેક્ટ આન્સર આવે છે બી 47માં આવશે ડી 48માં આવશે સી ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી 49માં આવશે એ જ્યારે 50માં આવશે એ